હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મિક્સ દાળ ખીચડી જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ખીચડી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું બટેટું લેશું તો બટેટાને આપણે કટ કરી લેશું મીડિયમ સાઇઝનું એક ટમેટું લીધું છે તો ટમેટાને પણ કટ કરી લેશું એક મોટી ડુંગળી લીધી છે તો ડુંગળીને પણ કટ કરી લેશું તો થોડું સૂકું લસણ લીધું છે તો સૂકા લસણને પણ ઝીણું કટ કરી લેશું તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ કટ કરી લેશું તો થોડા વટાણા લીધા છે તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે અડધી વાટકી આપણે મિક્સ ડાળ લેશું તો મિક્સ દાળનું પેકેટ છે તમને કોઈ પણ કરિયાણાની દુકાન આરામથી મળી જશે તો જે ખીચડીના રાઇસ આવે છે તે રાઈસ લીધા છે તો રાઈસ મેં અડધી વાટકી લીધા છે લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર હિંગ જીરું પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેશું તો ખીચડીને વઘારવા માટે આપણે તેલ લેશું મીઠા લીમડાના પાન લેશું અને હાફ ટી સ્પૂન રાઈ અને જીરું લેશું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ દાળ રાઈસ ને આપણે ધોઈ નાખશું તો એક બાઉલ લેશું તેમાં આપણે મિક્સ ડાળ નાખશું અને જે રાઈસ રાખ્યા હતા ખીચડીના તે રાઈસ નાખશું રાઈસ નાખી અને તેમાં આપણે એક ગ્લાસ પાણી નાખશું પાણી નાખી અને બે થી ત્રણ પાણીમાં આપણે દાળ રાઈસ ને ધોઈ નાખશું તો બેથી ત્રણ પાણીમાં આપણે દાળ રાઈસને ધોઈ અને પંદરથી વીસ મિનિટ સુધી પલળવા માટે રાખી દઈશું તો થોડી વાર માટે આપણે તેને સાઈડમાં રાખી દઈશું તો ગેસ ચાલુ કરશું એક કુકર મૂકશું અને કુકરને ગરમ થવા દઈશું કુકર સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જીરું અને મીઠા લીમડાના પાંદ નાખશું જે લસણ રાખ્યું હતું કટ કરીને તે લસણ નાખશું

નાખી શકો છો તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દઈશું તો બે મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો બે મિનિટ થઈ જાય પછી આપણે જે ખીચડી ધોઈને રાખી હતી તે ખીચડી નાખશું તો મિક્સ દાળ અને રાઈસને સારી રીતે મિક્સ કરી દેસું તો રાઈસ અને મિક્સ દાળને સારી રીતે મિક્સ કરી અને આપણે તેમાં દોઢ ગ્લાસ પાણી નાખશું પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો પાણીને થોડું ગરમ થવા દેસું પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે કુકરને બંધ કરી અને ત્રણ વિસલ થવા દેશું ત્રણ વિસલમાં ખીચડી છે તે ફટાફટ બની જશે ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણાને ને ખીચડીમાં સારી રીતે મિક્સ કરી દેસુ તો આ ખીચડીને તમે પાપડ દહીં સ્લાડ અને રાયતા સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે મિક્સ ડાળની ખીચડી જરૂર બનાવજો ખીચડી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે મિક્સ દાળની ખીચડી બનાવી હોય અને તમારી ખીચડી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ખીચડીને તમે પ્રેશર કુકરમાં બનાવશો તો ખીચડી છે તે ફટાફટ બની જશે અને તમારો ટાઈમ પણ બચી જશે તો ખીચડીને આપણે પ્લેટમાં કાઢી લેશું પ્લેટમાં કાઢીને કાઢી ઘી ઘી અને ખીચડી તમે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે ખાતા બનાવવા ઘી અને ખીચડી તો મને કોમેન્ટમાં જરૂર કહેજો સારી લાગી હોય ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે